भक्ति करो पाताल में अन प्रगट भवे आकाश पसी दाबी दूबी नो रहे वो कस्तूरी की बात। जेना जीवन नी मित्रों सुगंध हो नहीं कोई दी दाय भी दबाई नहीं एटले एवं जेनु विरल व्यक्तित्व। एटले तमने मारी एक बनावेली परब नी रचना के परब केटलू महान छे ए बे चार कड़ी हूँ तमने संभरावूँ के जगत में तमे धाम जोई लियो धन्य धरणी परब नी। अरे सरभंग समय ज्या तप करूँ आयो पछी अवध धरणी अने कुदरत समी जेने काया छोड़ी अने वैको वैसो वैकुट वास में आ परब तणेरी पवित्र भूमि हजी अमर छे इतिहास में। सरभंग ऋषि जेवा महाऋषि ए परब नी जगह में तप कर्यु तुं एम कहेवाय छे के परब में सरभंग ऋषि ने कोणीए कोड हतो ने हजी तेदुनी वाय छे भाई एनु पाणी पीवाथी आजनी तारीख में कोड मटी जाय छे एटले अहीं सेवा थाती हती। ई गया पछी सरभंग तणेरो सुनो धूणो अने चेतवे मेकरण कापड़ी पछी दत्त तणा जेने कीधा दर्शन अने उतारी जोड़ी आबथी ई शेष तणेरो वेश लक्ष्मण वसियो कापड़ी वेश में आ परब तणेरी पवित्र भौमिक अमर छे इतिहास में। सरभंग ऋषि गया पछी एम कहे छे डाडो मेकरण आवी अने ध्रंग लोडाईनी धरानो धणीए ई त्रण धारू त्रिशूल खोली अने यहाँ जीनामें जोखा मटे अने जीनामें जय जय कार पछी जीनाम जे अजंपा जपे अने जन्म मरण शू होय भलामणा એવા દાડા મેકરણે અહીંયા એમ કહેવાય છે કે ભજન આદરું ને એ વખતે એના તપના પ્રભાવે ગિરનારથી બાપુ દત્તને એમ થયું કે આ પરબની જગ્યામાં આવું તો કોણ તપ કરે લાય તો ખરો સરભંગ પાછો તો નથી આવ્યો ને। અને ભાઈ તે દિવસે એમ કહેવાય છે પગમાં ચાખડીઓ પહેરી અને 9999 પગથિયા ઉતરી અને દત્ત બાપુ તે દી સરભંગની જગ્યામાં જઈ અને એને એમ કે સરભંગ હશે પણ અહીંયા તો ડાડો મેકરણ હતા એટલે પહેલો પડકારો કર્યો કે સરભંગ અને તે દી સામેથી જવાબ આવ્યો તો કે લોહી માસ્કા એક રંગ હે કે સરભંગ તો કે લોહી માસ્કા એક રંગ। સાહેબ આટલું બોલ્યા પછી દત્ત બાપુને એમ થયું હતું કે કદાચ ભગવાન ભોળ્યોનાથ તો અહીંયા પાછો નહીં આવ્યો હોય ને ભબકગણ ભૂત ભજંકર ભૂતળ નાથ જતંકર તય નખતાય ભણકાય તળ જંબર બાધાઈ જંખર ગાજત જંગલ પામ ગજે અરે ડમરું ડડંકર બાહ જટંકર શંકર તય કૈલાશ રે આવો પરમેહર મોદ ધરી પશુ પાળન અને અમારો કામ પ્રજારણ નાચ કરે તાં તો જળડમ ખાડડમ બ્રહ્માંડ જલાય તબ દળડમ દળદાંકર ડાક બજાય પછી જળદ્ર જ્વાલ કડાલ જરાય અને સચરાચર થળળ ગણ સાજ સજે કડકે ધરણી કડળમ કડળમ અને હળળમ મુખનાથ ગ્રજંત હરે પરમેહર મોદ ધરી પશુ પાલન અને અમારો કામ પ્રજારણ નાચ કરે અરે દત્ત કીએ દિગંબરા તું જોગી કે જડાધાર આ તારી કળા પૂર્ણ કાપડી તું આગળ કોણ અવતાર। સાહેબ આવું દત્ત બાપુએ જેદી કીધું તેદી કીધું તું તું દાતો મેરે દત્તાત્રે મેં તો મેકો માંગનહાર। સાહેબ આ પરબની જગ્યા છે અને આ પરબનું તપ છે અને એ પછી એમ કહેવાય છે કે મકામ મદીનાના બે ઓલી આવ્યા જસો ને વડદાન જસો ને વડદાન જ આવ્યા સુની કીર્તિ પરબની આજ સોડું જેની સાંખ પૂરે છે ભક્તિ ભલી ભાતની એ અદ્ભુત બની ગયા ઓલિયા ઓલા સતતણા સહેવાસમાં આ પરબ તણેરી પવિત્ર ભૂમિ આજ અમર છે ઇતિહાસમાં અને જસો ને વડદાન ગયા પછી પરબે પટાધર સંત પાઇકા દેવીદાસ હવના દિલમાં અને દેવીદાસ બાપુ પછી છેલ્લી જેની વાત કરી તો આહિર કુળમાં અમર વિતરી નારી રૂપ નારાજણી પરભવના પુણ્યવાળી પરખી ભૂમિ પરબની આ દિલીપ વંદે છે દેવ ભૂમિને અમારું પરબ પ્રગટ પુરાણમાં। સાહેબ જેના પુરાણમાં દાખલા જોવા મળે એ આજ આજ એવું કંઈક વાતાવરણ જ્યારે સર્જાણું છે ને સાહેબ ત્યાં બહુ મજા આવે છે। પણ ટૂંકામાં વાત કરું વાતો આપણે ઘણી કરવી છે પણ આજે એવા કલાકારો જે સંતવાણીના આરાધકો એવા બેઠા છે ત્યાં એક તો ટાઈટ છે ને પાછી બાપુ હિમાલયમાં રેકડી કાઢ્યા જેવું લાગે હજા જયેશભાઈ બાપુ સાલો ઉડાડી અને ભાઈ જયેશભાઈનું સન્માન કરે છે મિત્રો એમને એક વાત આપણે તાળીઓના ગળગળાટથી વધાવી લઈ એક સન્માનનો દોર છે એટલે એક આપણે પૂરો કરીએ જોરદાર મિત્રો તાળીઓના આપણે ગળગળાટથી વધાવી લઈ બાપુજીનો સાલ દ્વારા સન્માન કરે છે મિત્રો એમને પણ આપણે જોરદાર એકવાર તાળીઓના ગડગડાટથી મિત્રો વધાવી તાળીઓ આ લોકો વગાડતા નથી એમાંય બાપુ આરાફ કરે છે ખરા અને ખતારો ભરીને ગાંધીનગર લઈ ગયા હોય તો જેવો મજા મેં તો ગોઠવી દીધું જે હો બાપુ
તો આપણે કે આ તો તમે કીધું એટલે મેં રજૂ. અચ્છા કાંઈ વાંધો, ઠીક છે. હવે આપણે પરિબાપુને જ એકને જ વિનંતી કરીએ, બરાબર કે એમ સિંગલ ભજનની મોડલી, બરાબર ને? હજી ઘણો ટાઈમ છે, રાતે લાંબી છે, હજી તો ભજનની તો પછી તમને વાત કરી હું બે ત્રણ. એટલે એક વાર બાપુ પરિબાપુને રાઉન્ડની મોજ લઈ લઈ, પછી ભજન શું કહેવાય એ તો મને બહુ ખબર. ભજન વિશે તું બહુ જાણો એટલે કેવું કેદ કહું માં સોનાયા નો બાબા અપના એ હરી ભજન બિન આ જગત સબ સપના. ભગવાન ભોળ્યો નાથ જો આવું કેતા હોય તો સાહેબ આ ભજનમાં કેવી તાકાત હશે, એટલે એની પછી વાત કરશું. પણ પરિબાપુને વિનંતી કરીએ કે એકવાર આમ બધો ટાઈમસર આ લોકોનો રાઉન્ડ આવી જાય ને એટલે પછી મજા આવી જાય. એટલે પરસોત્તમ પરિબાપુને મિત્રો એકવાર જોરદાર તાળીઓના ગડગડાટથી બધાવી આવે છે શ્રી પરસોત્તમ પરિબાપુ. જય ભાઈ. દેવાંગી આશ્રમ માધવદાસ બાપુ પધાર્યા છે, એમનું સ્વાગત ભાઈ શ્રી જયભાઈને આપણે વિનંતી કરીએ કે બાપુને ફુલાર અને શાલ દ્વારા સ્વાગત કરી અને આશીર્વાદ મેળવે. બોલી પરબના પીરની, બોલે શ્રી બાબા રામદેવજી મહારાજની, બોલો બોલો જે ન બોલે ને તો જીભમાં વારા નીકળે.